મૂડીમાં આવેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરના બસો વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી યોજવામાં આવી હતી મૂડીધામ ખાતે આવેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે બસો વર્ષ પૂર્ણ થતાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદના નારાયણપુરા વિસ્તારના સ્વામિનારાયણ મંદિર દ્વારા અખંડ ધૂન કરવા સહિતના અનેક કાર્યક્રમોમાં ભાવિકો ઉમટી પડ્યા હતા મૂડીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના બસો વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી હરિપ્રકાશ દાસજી અને ગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદ દાસજીના નેજા હેઠળ હરિભક્તો દ્વારા સત્સંગ અને નારાયણપુરા સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ અખંડ ધૂમ જેવા કાર્યક્રમો સ્વામિનારાયણના ભાવિ ભક્તોને સત્સંગના રંગે રંગાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મૂડી સ્વામિનારાયણ મંદિરના મહંત હરિપ્રકાશ દાસજી સ્વામીએ વધુ જણાવ્યું હતું કે અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરની અંદર પરમપૂજ્ય બાદ ધરમધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી કૃષ્ણ દર પ્રસાદ મહારાજ શ્રીના આજ્ઞાથી પર્વ મહોત્સવના અધ્યક્ષ પરમ પૂજ્ય પાદ એકસો આઠ ભાવી આચાર્ય શ્રી રજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રીના અધ્યક્ષ સ્થાન ઉપર પૂર્વ અંદર મંદિરના વર્ષ પૂર્ણ ભાગરૂપે ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા સહિત મૂડી તાલુકાના સંતો મહંતો સહિત આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મૂડીધામની અંદર અમદાવાદના નારાયણપુરા સ્વામિનારાયણ મંદિર દ્વારા અખંડ ધૂન પણ કરવામાં આવી હતી જેની અંદર યજમાન પદે વાસુદેવભાઈ જયંતિભાઈ લાલજીભાઈ સહિત સમગ્ર પરિવારના હરિભક્તોએ લાભ લીધો હતો સ્વામિનારાયણ મંદિરની ઉજવણીના ભાગરૂપે યજમાનશ્રીનું સન્માન સહિતની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સંતો મહંતોએ આશીર્વાદ સહિત આપવા સહિતના કાર્યક્રમ યોજાયા હતા